મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન ધ્યાનમાં લઈએ. રકમ તમારી સમક્ષ છે કે એક માર્ગદર્શક પાસે પ્રશ્ન બેંક છે, તેમાં સત્ય અસત્ય પ્રકારના 300 સરળ અને 200 કઠિન પ્રશ્નો છે. કુલ 500 પ્રશ્નો છે, 300 સરળ છે, 200 કઠિન છે. તદુપરાંત બહુવિકલ્પી પ્રકારના પ્રશ્નો પણ છે, જેમાં 500 સરળ છે, 1400 કઠિન પ્રશ્નો છે. તો તમને શું આપેલું છે અને શું માંગ્યું છે એ જોઈ લ્યો ખાલી. તો કે આ પ્રશ્ન બહુવિકલ્પી પ્રકારનો છે એવું આપેલું છે. તો એમના માટે પહેલાં તો હું પ્રશ્ન તમને સમજાય એ માટે હું અહીંયા એક સરસ મજાનું બોક્સ તૈયાર કરી દઉં છું. એ બોક્સમાં હું શું શું દર્શાવીશ? તો કે એ બોક્સમાં હું પહેલી વસ્તુ તો પ્રશ્નનો પ્રકાર દર્શાવીશ, અને બીજું વસ્તુ સરળ અને કઠિન દર્શાવીશ, અને પછી એનો ટોટલ મારી દેશું અહીંયા આપણે. ઓકે, બે પ્રકારના પ્રશ્નો છે ભાઈ. કયા બે પ્રકારના? તો એમની પણ વાત કરી નાખીએ અહીંયા. તો કે પ્રશ્નનો પહેલો પ્રકાર છે સત્ય અસત્ય પ્રકાર, અને બીજો પ્રકાર છે બહુવૈકલ્પિક પ્રકાર. એમાંય સરળ છે અને અમુક કઠિન છે. સત્ય અસત્ય પ્રકારના સરળ પ્રશ્નો 300 છે, 200 કઠિન છે. કુલ પ્રશ્નોની સંખ્યા 500 થઈ. સત્ય અસત્યના કુલ 500 થાય. બહુવૈકલ્પીમાં 500 સરળ છે, 400 કઠિન છે, કુલ 900 પ્રશ્નો થયા બહુવૈકલ્પિક પ્રકારના. હવે તમને હું એમ પૂછું ભાઈ બંધ, સરળ પ્રશ્નો કેટલા? તો તમારો જવાબ ફિક્સ જ હોય, સરળ પ્રશ્નોની સંખ્યા 800 થાય. કઠિન પ્રશ્નો કેટલા? તો તમારો જવાબ ફિક્સ હોય, 600 પ્રશ્ન. કુલ પ્રશ્નોની સંખ્યા કેટલી? તો કુલ પ્રશ્નોની સંખ્યા જોઈ લ્યો, 1400 થાય, અથવા તો 600 પ્લસ 800 કરો તો 1400 પ્રશ્નો છે ટોટલ. હવે પહેલો પ્રશ્ન, આને આધારે આ પ્રશ્ન જ લખ્યો છે મેં. હવે તમને હું જે સમજાવવા માગું છું એ તમારો સંભાવના માટેના જે ગુણધર્મના નિયમો હોય એને આધારિત. આપેલ ઘટના એવી છે કે પ્રશ્ન બહુવૈકલ્પિક પ્રકારનો છે, તો એને નામ આપી દઈએ ઘટના એ, બહુવિકલ્પી પ્રકારનો પ્રશ્ન. તો આ બહુવિકલ્પી પ્રકારના પ્રશ્નોની સંભાવના, તો કુલ બહુવૈકલ્પિક પ્રકારના પ્રશ્નો કેટલા 1400 માંથી? તો બહુવૈકલ્પિક પ્રકારના પ્રશ્નો 900 છે, એટલે 900 ના છેદમાં 1400, એટલે કે 9 ના છેદમાં 14 થાય. બીજું, તો પ્રશ્ન સરળ હોવાની સંભાવના કેટલી? તો ઘટના બી થશે પ્રશ્ન સરળ હોય. તો હવે જોઈ લ્યો પ્રશ્ન સરળની સંભાવના. તો મિત્ર, સરળ પ્રશ્ન અહીંયા રહ્યા કયા છે? અહીંયા 800 પ્રશ્નો છે. તો પી બી 800 ના છેદમાં કુલ પ્રશ્નો તો 1400 છે, એમાંથી 800 સરળ છે, તો 8 ના છેદમાં 14 થાય. 4 ના છેદમાં 7 કહી શકાય. હવે મારે શું જોઈએ છે? તો કે એ આપેલ હોય ત્યારે બીની સંભાવના. તો એ આપેલ છે ત્યારે બીની સંભાવના ક્વેશ્ચન માર્ક છે. હવે સમજો, બી બાય એનું સૂત્ર કંઈક આવું છે કે બેનો છેદગણ. એનો મતલબ શું થાય? તો કે પ્રશ્ન બહુવૈકલ્પિક પણ હોય અને સરળ પણ હોય, ના છેદમાં પી એ. પ્રશ્ન બહુવૈકલ્પિક પ્લસ સરળ, તો એ તમારા બોક્સમાંથી જ તમને મળશે. બહુવૈકલ્પિક હોય અને સરળ હોય, બહુવૈકલ્પિક અને સરળ એવા પ્રશ્નોની સંખ્યા એક્ઝેક્ટ 500 છે. તો 500 ના છેદમાં 1400 અને એના છેદમાં પી એ, પી એ તો આપણે પહેલેથી ગણેલો છે, 9 ના છેદમાં 14. તો જવાબ 5 ના છેદમાં 14 ના છેદમાં 9 ના છેદમાં 14 તો ઉડી જશે. તો 5 ના છેદમાં 9 એવો તમારા આ પ્રશ્નનો આન્સર રહેશે. કે જો પ્રશ્ન બહુવૈકલ્પિક પ્રકારનો હોય એમ આપેલું હોય તો સરળ હોવાની સંભાવના એટલે કે 5 ના છેદમાં 9 થશે. બરાબર છે?